तो आ तमामनी वच्चे एक महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। गौण सेवा पसंदगी मंडळनी जे परीक्षा आवी रही छे तेने लईने हवे तैयारीओ जे छे ते पूरजोशमां शरू करवामां आवी देवामां आवी छे। बिन सचिवालय क्लार्कनी परीक्षा 13 फेब्रुआरीए योजावानी छे। સમયથી જેની રાહ જોવાઈ રહી હતી બિન સચિવાલય પરીક્ષા તેની તારીખો જાહેર થઈ ચૂકી છે। 13 ફેબ્રુઆરી રાજ્યભરમાં પરીક્ષા લેવાની છે ત્યારે ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેન અસિતભાઈ વોરા આપણી સાથે છે। અસિતભાઈ, ઘણા સમયથી આ પરીક્ષાની રાહ જોવાઈ રહી હતી, કઈ રીતની તૈયારીઓ બોર્ડ દ્વારા કરાઈ છે? બોર્ડ દ્વારા આ વખતે એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે મોટા ભાગના કેન્દ્રો એ શહેરના મધ્યમાં ભાગમાં અને જિલ્લાના મધ્યના ભાગમાં હોય, જેને કારણે દૂર સુદૂરના કેન્દ્રો સુધી ઉમેદવારોને જવું ન પડે અને સાથે સાથે સીસીટીવીની સુવિધા સાથેના કેન્દ્રો મળી રહે, એવા વર્ગખંડો મળી રહે એવો પ્રયત્ન મંડળ દ્વારા કરવામાં આવી રહ્યો છે। હજી પણ એનો સર્વે ચાલી રહ્યો છે અને મોટાભાગના જિલ્લાઓની અંદર આ સર્વે લગભગ પૂર્ણ થવા આવ્યો છે। કેટલા સેન્ટરો પર પરીક્ષા થશે, ટોટલ કેટલા ઉમેદવારો હશે, કઈ રીતે આખી પરીક્ષાની જે યોજના છે તે કરવામાં આવી છે? કુલ લગભગ 3901 જેટલા ઉમેદવારો માટેની જગ્યાઓ માટેની આ પરીક્ષા છે। 10,45,000 કરતાં વધુ ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લેવાના છે અને લગભગ 34,000 કરતાં વધુ વર્ગખંડો અને 3,000 કરતાં વધુ કેન્દ્રો એનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ખાસ કરીને 33 જિલ્લાની અંદર એવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે બને ત્યાં સુધી સીસીટીવી કેન્દ્રો વાળા જો વર્ગખંડો મળી રહે તો એને કારણે પારદર્શિતા જળવાઈ રહે। તકેદારીના ભાગરૂપે કેટલાક સેન્ટરને બ્લેકલિસ્ટ પણ કરાયા છે, તો કેવી રીતે એનો સર્વે કરાયો, કેવી રીતે બ્લેકલિસ્ટ કરાયા, અને જે રીતે આ વખતે પહેલી વાર એવું નક્કી કરાયું છે કે સેન્ટરમાં કોઈ જગ્યા એ સેન્ટરમાં હોય કે જેનાથી લોકો ઝડપથી પહોંચી શકે, તો એ આખી વ્યવસ્થા કેવી રીતે ગોઠવી? એટલે બે પ્રકારની વાતો હતી। એક અગાઉના સમયની અંદર મંડળના જે અભ્યાસે જણાવ્યું છે કે કેટલાક કેન્દ્રો ઉપર ગેરરીતિના બનાવો વખતો વખત બનતા હતા, એવા કેન્દ્રોને ડીઈઓ દ્વારા અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નામંજૂર કરવામાં આવે છે અને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે। સાથે સાથે તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને બીજા કેટલાક કોર્પોરેશનની અંદર જે શાળાઓને બીયુ પરમિશન નથી એવી શાળાઓને ગેરકાયદેસર જાહેર કરી છે, એવી શાળાઓનો પણ સર્વે કરી, એવી કોલેજોનો પણ સર્વે કરી અને જે સેન્ટરોને રદ કરવાના છે એ માટેની પ્રોસેસ મંડળ દ્વારા અને સરકાર દ્વારા ચાલી રહી છે। મહત્વનો પ્રશ્ન જે ઉમેદવારો માટે સીધો સ્પર્શતો હોય છે કે દાવેદારી કોણ કરી શકશે, ઉમેદવારી ફોર્મ જે નવા લોકો છે અત્યારે એ કરી શકશે કે જૂની જે લોકો ક્વોલિફાઈડ થયા હતા, પરીક્ષા અપીયર કરી હતી એ કરી શકશે, કોઈ વય મર્યાદા નડશે, કેવી રીતે કોણ કરી શકશે? અગાઉના સમયમાં 2 વર્ષ પહેલાં જ્યારે પરીક્ષાની સૌ પ્રથમ જાહેરાત કરવામાં આવી હતી ત્યારે લગભગ 10,45,442 જેટલા ઉમેદવારોએ એપ્લિકેશન કરી હતી। આ તમામ ઉમેદવારો એમની ઉંમર વધી હોય તેમ છતાં પણ આ તમામ ઉમેદવારો ઉમેદવારી કરી શકશે, પરંતુ નવા ઉમેદવારો આની અંદર ઉમેરી શકાશે નહીં। એટલે અગાઉની જે જગ્યાઓ છે 3901 જેટલી જગ્યાઓ અને 10,45,000 ઉમેદવારો એટલા જ લોકો પૂરતી સીમિત આ પરીક્ષા રહેશે। અંતિમ સવાલ સાહેબ, કે ટ્રાન્સપરન્ટ રીતે પરીક્ષા થાય, કેમ કે ઉમેદવારો ખૂબ મહેનત કરતા હોય છે, ત્યારે આ સમગ્ર જે પ્રક્રિયા છે ટ્રાન્સપરન્ટ રીતે થાય, કોઈ વિવાદ ન થાય એ માટે બોર્ડના અધ્યક્ષ તરીકે આપ ઉમેદવારોને પણ શું સલાહ આપશો અને વિભાગ દ્વારા બી શું તૈયારીઓ કરે? બોર્ડ દ્વારા આ અંગેની સંપૂર્ણ તકેદારી લેવામાં આવી છે। સરકારશ્રીનો પણ આમાં અભિગમ એવો રહ્યો છે કે બને તેટલા સીસીટીવી વાળા વર્ગખંડો આની સાથે રખાય કે જેને કારણે પારદર્શિતા જળવાઈ રહે અને સાથે સાથે લોકોની અંદર જે ગેરરીતિ માટેની જે ગેરસમજ હોય છે, કેટલાક લેભાગુ તત્વો આવા રીતે આવે સમયે બહાર આવી અને લોકોને ભરમાવતા હોય છે કે અમુક પ્રકારનું પેમેન્ટ કરવાથી તમને આ પરીક્ષામાં પાસ કરી દેવાશે, તો એ બાબતમાં લોકો, વિદ્યાર્થીઓ, ઉમેદવારો નિશ્ચિંત રહે, ચોક્કસપણે પૂરેપૂરી પારદર્શિતાથી અને ગોપનીયતાથી આ પરીક્ષા લેવાની છે। ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે। તો આ હતા બોર્ડના ચેરમેન, સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે બોર્ડ દ્વારા તો તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ ઉમેદવારોએ પણ પોતે જે કઈ ટ્રાન્સપરન્ટતાથી પરીક્ષા આપી શકે તે માટેની તૈયારી કરવી જોઈએ, લેભાગુ તત્વોથી દૂર રહેવું જોઈએ, અને તેની સાથે જ સીસીટીવી કેમેરા છે તે પણ સેન્ટરમાં લગાવવામાં આવ્યા છે અને કેટલાક સેન્ટર જે શંકાસ્પદ લાગી રહ્યા છે તેમને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવ્યા છે, જેના કારણે ટ્રાન્સપરન્સીની સાથે આ પરીક્ષા લેવાય। કેમેરામેન મની